નજર કરીએ પ્રાદેશિક સમાચારો પર, તો ગુજરાત સરકાર આદિજાતિ વિસ્તારને શિક્ષણને લઈને અતિ ગંભીર છે. રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ માટે ઉપયોગ કરવામાં આવેલા બજેટ અને શિક્ષણમાં થયેલી ઉપલબ્ધિઓ તેનો બોલતો પુરાવો છે. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને નિવાસી શાળાઓ સહિત કુલ 738 શાળાઓના 1.25 લાખ વિદ્યાર્થીઓને વર્ષ 2018-19માં શિક્ષણ આપવામાં આવ્યું છે, જે એક ઉપલબ્ધિ સાબિત થઈ છે. આદિજાતિ વિકાસ વિભાગની શૈક્ષણિક સિદ્ધિ. વર્ષ 2018-19માં આદિજાતિ વિભાગની ઉપલબ્ધિ. 1.25 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું ઉત્તમ શિક્ષણ. એકલવ્ય મોડેલ સ્કૂલ સહિત 738 શાળાઓમાં આપવામાં આવ્યું શિક્ષણ. ગુજરાત સરકાર આદિજાતિ વિસ્તારના વિકાસ માટે પાયાની સુવિધાઓ સાથે શિક્ષણ પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ વિસ્તાર માટે વિશેષ વિકાસના કાર્યોની શરૂઆત વનબંધુ કલ્યાણ યોજનાઓથી કરી હતી, જેમાં 15,000 કરોડના બજેટ વાપરવાનો લક્ષ્યાંક હતો. સરકારે શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસના કાર્યો સાથે શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને રહેવાની સાથે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ શાળામાં જ રહેવાની સુવિધાઓ સાથે ભોજન, આરોગ્ય અને ભણવા માટે જરૂરી સ્ટેશનરી પૂરી પાડવામાં આવે છે. એકલવ્ય મોડેલ સ્કૂલનું ઉચ્ચ શિક્ષણ. વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ભોજન અને રહેવાની સુવિધાઓ. શાળામાં રમતગમત અને એડ્યુકેશનલ ટૂરનું આયોજન. શાળામાં બાયોમેટ્રિક એટેન્ડન્સ, કમ્પ્યુટર લેબ અને ઇન્ટરનેટની સેવાઓ. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ભણવાની સાથે ઉચ્ચ કક્ષાની રહેવાની સુવિધા અને ઘર જેવું ભોજન પીરસવામાં આવે છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ભણતરની સાથે તેમની રૂચિ વધારવા માટે તેમના શિક્ષણ દરમિયાન રમતનું આયોજન કરે છે, જેથી વિદ્યાર્થીઓને વધુ આગળ વધારી શકાય. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને બેસ્ટ હાઉસ ટ્રોફી પણ આપવામાં આવે છે. રાજ્યમાં એકલવ્ય મોડેલ સ્કૂલ ઊભી કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં રૂચિ જાગે તે હેતુ છે. રાજ્ય સરકાર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ ઊભી કરવામાં આવી રહી છે, તો રાજ્ય સરકાર સિવાય ટ્રસ્ટોને પણ એકલવ્ય મોડેલ સ્કૂલ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ રાજ્યમાં ચાલતી એકલવ્ય મોડેલ સ્કૂલની વિગતો પર નજર કરીએ, તો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની સંખ્યા કુલ 36, વિદ્યાર્થીઓની સંખ્યા 5,778, વિદ્યાર્થિનીઓની સંખ્યા 5,333, કુલ સંખ્યા 11,311. વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નર્મદા, બનાસકાંઠામાં 2-2 શાળાઓ. તાપી અને અરવલ્લીમાં 3-3 શાળાઓ. ડાંગમાં 7, સુરત, નવસારી, મહીસાગર, પંચમહાલ, વલસાડમાં 1, એમ કુલ 36 શાળાઓ હાલ કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19ના બજેટમાં પણ આદિજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ માટેના બજેટમાં 2 લાખ વિદ્યાર્થીઓ માટે 700 કરોડની ફાળવણી કરવામાં આવી, સાથે છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ઉચ્ચ સુવિધા મળી રહે તે માટે 697 કરોડ રૂપિયાની જોગવાઈઓ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા હાલ રાજ્યના 14 જિલ્લાઓમાં 36 એકલવ્ય મોડેલ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. આ શાળાઓમાં 11,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં વિકાસની ગાથા શરૂ કરનાર તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં એકલવ્ય મોડેલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી રહી છે. દેશમાં વિકાસની ગાથા શરૂ કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકલવ્ય મોડેલ સ્કૂલ થકી દેશમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણની નવી સફર શરૂ કરી છે. આજ આદિવાસી બચ્ચોની, આદિવાસી યુવાઓની,
आदिवासी बेटियों की शिक्षा और उनके कौशल को निखारने के लिए बहुत बड़े प्रोजेक्ट की शुरुआत हुई। देश भर में 462 एकलव्य मॉडल रेजिडेंशियल स्कूल बनाने के अभियान का आज झारखंड की धरती से, भगवान बिरसा मुंडा की धरती से आज यहां प्रारंभ हुआ। इसका बहुत बड़ा लाभ झारखंड के मेरे जनजातीय समुदाय के भाइयों बहनों को विशेष रूप से होने वाला है। ये एकलव्य स्कूल आदिवासी बच्चों की पढ़ाई लिखाई के माध्यम तो है ही है, यहां स्पोर्ट्स, खेलकूद जो यहां के बच्चों का सामर्थ्य है और स्किल डेवलपमेंट, हुनर, हाथ के अंदर सामर्थ्य देना, स्थानीय कला और संस्कृति के संरक्षण के लिए भी उस पर सुविधाएं होंगी। ગુજરાત સરકાર દ્વારા નરેન્દ્ર મોદીના શાસનમાં શરૂ કરવામાં આવેલી આદિજાતિ વિસ્તારની વિકાસની ગાથામાં હાલની સરકાર સતત વિકાસને વેગવંતો રાખી રહી છે। રાજ્ય સરકાર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો કન્સેપ્ટ સફળ થયો ત્યારે આવનારા દિવસોમાં આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વધુ શાળાઓ ઊભી કરવામાં આવનાર છે અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। મેહુલ દેસાઈ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ।